हेलो स्टूडेंट्स, आ લેક્ચરમાં આપણે જોશું સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ કે જેએસપી ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી જોઈ ગયા ડાયરેક્ટિવ એલિમેન્ટ્સ સુધી જોઈ ગયા. ડાયરેક્ટિવ એલિમેન્ટ્સમાં આપણે જોયું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાવું, કંઈક ઇન્ક્લુડ કરવું, કે આ બધું ડાયરેક્ટિવમાં આવતું હતું. સેકન્ડ છે સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ, જે તમે જેએસપીનું કોડિંગ લખો છો એ કેવી ટેગથી લખવાનું. અત્યાર સુધી આપણે જોઈ ગયા કે એન્ગ્યુલર ટેગમાં પર્સન્ટેજ સાઇન લખવાની, પછી એટ ધ રેટ કરવાનું, ઇક્વલ ટુ કરવાનું, શું કામ એન્ગ્યુલર લખવાની, શું કામ પર્સન્ટેજ લખવાના, આ બધું આપણે જોશું સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સમાં. કે તમે થોડું ઘણું પણ કોડિંગ કરો છો જેએસપીમાં તો એ કેવી રીતે કરવાનું, કેવી રીતે વેરિયેબલ ડિક્લેર કરવાનો, કેવી રીતે એને પ્રિન્ટ કરાવવાનું, કે આ બધું હવે જે સ્ટાર્ટિંગ ફેઝ છે હવે આપણે ડિટેલમાં જોઈએ. સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ આર યુઝ ટુ રાઇટ જાવા કોડ વિથ ધ જેએસપી ફાઇલ. As you know, in JSP, Java code is embedded within HTML code. You need to write some Java language statement or use Java features within JSP page. આપણને ખબર છે કે JSP ના પ્રોગ્રામ્સ છે એ બધા એ લાસ્ટ સર્વલેટમાં જ કમ્પાઈલ થાય છે. મીન્સ કે ક્યાંક ને ક્યાંક એને જાવાનો યુઝ બધી જગ્યાએ મળે જ છે. તો એટલા માટે થોડું ઘણું જાવાનું કોડિંગ લખવું જરૂરી છે, થોડા ઘણા જાવાના ફીચર્સ પણ લખવા જરૂરી છે. કે હવે આપણે ખાલી પ્રિન્ટ કરાવી નાખી બોડી ટેગની અંદર હેલો તો એવી રીતે ન ચાલે જેએસપીમાં. કંઈક તમારે કોડિંગ લખવું છે, ફોર લૂપ ઇમ્પ્લાય કરવી છે કે ઇમ્પ્લિમેન્ટ કરવી છે, તો એના માટે કેવી રીતે કોડિંગ લખવું, તો એના માટે આવશે સ્ક્રિપ્ટિંગ ટેગ્સ. હિયર ધ મેઇન ક્વેશ્ચન અરાઇઝ ધેટ હાઉ ધ એચટીએમએલ કોડ એન્ડ જાવા કોડ ઇઝ ડિફરન્શિએટેડ વિધિન જેએસપી ફાઇલ. જાવા અને એચટીએમએલના કોડિંગ અલગ કેવી રીતે પડે છે, તો એનો આન્સર છે સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટથી. કેવી તમે ટેગ યુઝ કરો છો એના ઉપરથી ખબર પડે કે આ જાવામાં રન થશે કે આ એચટીએમએલનું આનું આઉટપુટ આવશે, એચટીએમએલમાં આઉટપુટ આવશે કે જાવામાં આઉટપુટ આવશે, કેવી તમે ટેગ યુઝ કરો છો એના ઉપરથી ખબર પડશે. અગેન સ્ક્રિપ્ટિંગના પણ ત્રણ એલિમેન્ટ્સ છે, સ્ક્રિપ્ટલેટ, ડિક્લેરેશન અને એક્સપ્રેશન. કે એના પણ ત્રણ ટેગ છે, સ્ક્રિપ્ટલેટ, ડિક્લેરેશન, એક્સપ્રેશન. ત્રણે ત્રણ જોશું આપણે. ફર્સ્ટ જોઈએ સ્ક્રિપ્ટલેટ. સ્ક્રિપ્ટલેટ આર બ્લોક ઓફ જાવા કોડ ફોર જેએસપી પેજ. કે કંઈક તમારે બ્લોક લખવો છે, કંઈક પ્રિન્ટ કરાવવું છે, આઉટ ડોટ પ્રિન્ટ એલેન લખવું છે, આવા બધા સ્ટેટમેન્ટ ક્યાં આવશે સ્ક્રિપ્ટલેટ ટેગની અંદર. અને એ સેનાથી, તો એંગ્યુલર બ્રેકેટ પર્સન્ટેજ, જેટલા આપણે અગાઉના પ્રોગ્રામ જોયા એમાં આ રીતે જ સ્ટાર્ટ થતું હતું. શું કામ? તો કે એની સિન્ટેક્સ છે કોમન સિન્ટેક્સ. તમારે જેએસપીનું કોડિંગ ચાલુ કરવું છે, જાવાનું કોડિંગ ચાલુ કરવું છે જેએસપીની અંદર, તો એના માટે આ સિન્ટેક્સમાં આ સિમ્બોલ્સ લખવા કમ્પલસરી છે. સ્ટાર્ટ્સ વિથ એંગ્યુલર બ્રેકેટ અને પર્સન્ટેજ સાઇન, અને તમે લેસ ધેન પણ બોલી શકો છો, પર્સન્ટેજ સાઇન આ રીતે એનો સિમ્બોલ છે. આનાથી જ એ ટેગ સ્ટાર્ટ થશે. અને એન્ડ સેનાથી થશે? તો આ રીતે, જેમ એચટીએમએલમાં સ્ટાર્ટ એંગ્યુલર બ્રેકેટ ને ક્લોઝ એંગ્યુલર બ્રેકેટથી સ્ટાર્ટ અને ઓવર થતી હતી, એ રીતે જેએસપીમાં એંગ્યુલર બ્રેકેટ અને પર્સન્ટેજ લખશો એટલે એ સમજી જશે કે આ જેએસપીની ટેગ છે. જો ખાલી એંગ્યુલર બ્રેકેટ લખશો તો એ સમજશે કે આ એચટીએમએલના ટેગ છે. કે એટલે એચટીએમએલ, જેએસપી અને જાવા બધું આપણે અલગ પાડવું છે. કેવી રીતે? તો ટેગથી. તો એના માટે જો તમે આ રીતે લખશો તો એ સમજશે કે આ જેએસપીનું કોડિંગ છે. એઝ યુ નો, જેએસપી ઇઝ ફાઇનલી કન્વર્ટેડ ઇન્ટુ સર્વલેટ કોડ. ધેન જેએસપી એન્જિન એડ ઓલ પ્રોસેસિંગ સ્ટેટમેન્ટ ઓફ જેએસપી ઇન પ્રોસેસિસ ધેમ અંડર જેએસપી સર્વિસ મેથડ. જે લાઈફ સાયકલમાં આપણે જોઈ ગયા ઇનિટ, સર્વિસ અને ડિસ્ટ્રોય મેથડ. તો એ રીતે આનું જે કાંઈ કોડિંગ છે બધું શેમાં આવશે? જેએસપી સર્વિસ મેથડમાં જ રન થશે. કે સ્ક્રિપ્ટલેટની અહીંયા સિન્ટેક્સ આપેલી છે, સ્ટેટમેન્ટ વન, સ્ટેટમેન્ટ ટુ. અહીંયા તમે સ્ટેટમેન્ટ તરીકે એક્ઝામ્પલ લઈ શકો આઉટ ડોટ પ્રિન્ટ એલેન. વોટ એવર તમારે જે કાંઈ પ્રિન્ટ કરવું છે એ કમ્પલસરી આ ટેગની અંદર જ પ્રિન્ટ કરવાનું. કે જે આ રીતે તમારે કોઈ કોડિંગ આખો બ્લોક લખવો છે, અહીંયા એક વેરિયેબલ ડિફાઇન કરો, વેરિયેબલનું નામ આપો, ઇક્વલ ટુ કંઈક એને વેલ્યુ આપો 10, 20, કે આ રીતે પણ તમે લઈ શકો ગેટ પેરામીટર, ગેટ મેથડથી. આ રિક્વેસ્ટની મેથડ છે જે આપણે સર્વલેટમાં ડિટેલમાં જોઈ ગયા. કે આ રીતે કન્ડિશન પણ તમે લખી શકો અને આ રીતે એને પ્રિન્ટ કરાવી શકો, યુ આર એલિજિબલ ઓર નોટ. આ રીતે અંદર એચટીએમએલના ટેગ પણ સપોર્ટ કરે છે. કઈ ટેગ? સ્ક્રિપ્ટલેટ ટેગ. ઇન શોર્ટ, કે સ્ક્રિપ્ટલેટ ટેગની અંદર તમારું જાવાનું કોડિંગ, એચટીએમએલનું કોડિંગ અને જેએસપીનું કોડિંગ આ બધું ઇન્ક્લુડેડ છે આ એક જ ટેગની અંદર. અહીંયા તમે ડિફાઇન કરીને એને વેલ્યુ પણ આપી શકો છો. વી કેન રાઇટ એની વેલિડ જાવા સ્ટેટમેન્ટ વિથ ધ સ્ક્રિપ્ટલેટ, ડિક્લેરિંગ વેરિયેબલ્સ, રાઇટિંગ, પ્રોસેસિંગ એન્ડ આઉટપુટ પાર્ટ એક્સેટ્રા.
प्रिंट कराऊ छे, डिफाइन कराऊ छे, बट हियर फॉर डिक्लेरेशन ऑफ वेरिएबल्स एंड मेथड वी हैव अनदर टैग मेथड डिक्लेरेशन स्क्रिप्टिंग एलिमेंट। અહીં આપણે કહી દીધું કે અહીંયા તમે ડિક્લેર પણ કરી શકો અને ડિફાઇન પણ કરી શકો, કે એની વેલ્યુ પણ આપી શકો અને એનું નામ પણ લખી શકો અને એને પ્રિન્ટ પણ કરાવી શકો, પણ એની જે ડિક્લેરેશન માટેની મેથડ છે વેરિયેબલ ડિક્લેરેશન કરવા માટેની, એની એક સ્ટાન્ડર્ડ મેથડ છતાં પણ એ લોકોએ અલગથી રાખેલી છે ડિક્લેરેશન્સ। ઓકે, તો અહીંયા જોઈએ ડિક્લેરેશન કેવી રીતે કરવાનું। એક્સક્લેમેશન સાઇન tags are used to declare the variables, methods and instances of the class within JSP page. As we have discussed with scriptlet, we can declare these all things with the scriptlet also, but scriptlet code becomes part of JSP service method. અહીં શું કામ કહે છે કે scriptlet છે એ કોનો પાર્ટ છે, અહીં આપણે જોઈ ગયા JSP service method નો, કે અહીંયા તમને એના ડિસ્ક્રિપ્શન માં આપ્યું હતું કે JSP service method નો પાર્ટ છે। જો આપણે JSP સર્વિસ મેથડથી પણ એને ડિફરન્શિએટ પાડવું છે, અલગ પાડવું છે કે સર્વિસ મેથડ ક્યાંય કોલ જ ન થવી જોઈએ, જો તમારે એ ટાઈપનું કોડિંગ કે પ્રાઇવસી કે સિક્યોરિટી જોઈએ છે તો એના માટે તમારા બધા જ વેરિયેબલ ડિક્લેરેશન ટેગની અંદર ડિક્લેર કરવાના, કે વેર એઝ ડિક્લેરેશન કોડ ઇઝ ઇન્કોર્પોરેટ્સ ઇન ટુ જનરેટેડ સોર્સ ફાઇલ આઉટસાઇડ JSP સર્વિસ। JSP સર્વિસ જે મેથડ છે એની બહાર એ વર્ક કરે છે, એના માટેની ટેગ છે એક્સક્લેમેશન ટેગ આ રીતે। કે ઓલામાં આપણે જોયું કે સ્ટાર્ટિંગમાં જે સ્ક્રિપ્ટલેટ હતી એના માટે ખાલી પર્સન્ટેજ સાઇન જ હતી, જેરામાં એક વધારાનો સિમ્બોલ એડ થાય છે એક્સક્લેમેશન, કે માં આ રીતે તમારે વેરિયેબલ જસ્ટ ડિફાઇન કરવાના, ક્યાંય વેલ્યુ નથી આપવાની, ઇન્ટીજર એ કે વોટ એવર। ઓકે, તો આ રીતે તમે ડિક્લેરેશન ટેગનો યુઝ પણ કરી શકો। અને થર્ડ ટેગ આવે છે એક્સપ્રેશન। એક્સપ્રેશન સ્પેશિયલી યુઝ થશે તમારા રિઝલ્ટ પ્રિન્ટ કરવા માટે ઇક્વલ ટુ ની સાઇન થી, એનો સિમ્બોલ છે ઇક્વલ ટુ, ઇક્વલ ટુ હોય એટલે એક્સપ્રેશન। યુઝ ટુ પ્રિન્ટ વેલ્યુ ઓફ એની વેરિયેબલ ઓફ એની વેલિડ એક્સપ્રેશન વેન ધ JSP પેજ ઇઝ રિક્વેસ્ટેડ। અહીંયા મેં નામ આપેલું છે ઇન્ટીજર એ ઇક્વલ ટુ 10, કે તો જો તમારે ડાયરેક્ટ 10 પ્રિન્ટ કરાવવા છે તો આ રીતે તમારે પર્સન્ટેજ ઇક્વલ ટુ કરીને અહીંયા એ લખી નાખવાનું, એ લખી નાખશો એટલે એની વેલ્યુ પ્રિન્ટ કરીને દેશે 10। જો તમારે ડિક્લેર કરવો છે તો ડિક્લેરેશન ટેગ મીન્સ કે એક્સક્લેમેશન ની અંદર લખવાનું ઇન્ટીજર એ, એની વેલ્યુ પણ અહીંયા જ આપી દેવાની એ ઇક્વલ ટુ 10। પ્રિન્ટ કરવા માટે અહીંયા તમે ખાલી એ લખી નાખશો એટલે એ પ્રિન્ટ કરીને દેશે। આ સિવાય એક્સપ્રેશનનો યુઝ થશે જો તમારે કોઈ ક્લાસ કે પેકેજ ઇમ્પોર્ટ કરાવવા છે, એના માટે પણ એક્સપ્રેશનનો યુઝ થશે, જેમ કે આ યુટિલ છે java.util.calendar.getInstance.getTime। આ શું છે, આ પેકેજ છે, આ પેકેજની અંદરનો ક્લાસ છે, આ ક્લાસની અંદરની મેથડ છે, અને આ એની જે કન્વર્ટ કરી આપણે એ કન્વર્ઝેશન માટેની મેથડ છે। આ રીતે આખે આખી મેથડ તમારે ક્યાંય આઉટ ડોટ પ્રિન્ટ એલેન કે કાંઈ લખવાની જરૂર નથી, જસ્ટ આટલું કરી દો એટલે આ શું આપશે, આજનું ટોટલી કેલેન્ડર તમને ડિસ્પ્લે કરશે। કેલેન્ડરમાંથી આપણે જસ્ટ ટાઈમ જ લીધો છે એટલા માટે ખાલી ટાઈમ જ ડિસ્પ્લે કરશે, કે આ ક્યાં થશે, વિલ બી ટ્રાન્સલેટેડ ઇન ટુ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇન ધ JSP સર્વિસ મેથડ ઓન જનરેટેડ સર્વલેટ। આ પણ JSP સર્વિસની સાથે જ વર્ક કરશે, રેડી? એટલે અહીંયા એનું એક અલગથી એક્ઝામ્પલ આપેલું છે એક્સપ્રેશનનું। હવે અહીંયા એક એક્ઝામ્પલ તમને ત્રણેયનું કમ્બાઈન આપેલું છે, ઓલ ધ થ્રી સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ જે આપણે જોયા, એક્સપ્રેશન, ડિક્લેરેશન અને સ્ક્રિપ્ટલેટ, આ ત્રણે ત્રણનું કમ્બાઈન એક્ઝામ્પલ અહીંયા આપેલું છે। એક વેરિયેબલ લીધેલો છે ઇન્ટીજર આઈ ઇક્વલ ટુ 10, ક્યાં લખેલો છે ડિક્લેરેશનમાં, કેમ કે અહીંયા ડિક્લેર કર્યો છે ખાલી વેરિયેબલ અને એની વેલ્યુ આપેલી છે, અહીંયા તમને કમેન્ટ કરીને આપ્યું છે ડિક્લેરેશન ટેગ। જો તમારે કમેન્ટ કરવી છે તો એના માટે આવી ટેગ છે એક્સક્લેમેશન અને ત્યાર પછી ડબલ ડેશ, એક્સક્લેમેશન ડબલ ડેશ, આ રીતે તમે કરશો એટલે કમેન્ટ લઈ લેશે, ક્યાંય પ્રિન્ટ નહીં કરે। ઘણીવાર તમે ડબલ સ્લેશથી એમ સી લેંગ્વેજમાં કમેન્ટ આપતા, તો એ રીતે આમાં કમેન્ટ આપવા માટેનો સ્ટાન્ડર્ડ સિમ્બોલ છે એક્સક્લેમેશન ડબલ ડેશ, અને એને ઓવર કરવા માટે છે ડબલ ડેશ એંગ્યુલર બ્રેકેટ ક્લોઝ। ઓકે, એવી જ રીતે અહીંયા સ્ક્રિપ્ટલેટ ટેગ પણ આપેલી છે અહીંયા કમેન્ટ કરીને, કે અહીંયાથી સ્ટાર્ટ થયેલ છે, અહીંયાથી સ્ટાર્ટ કરેલી છે, આ કોડિંગ અહીંયા આપેલું છે વેલ્યુ ઓફ આઈ ઇઝ,
व्हाटएवर તમારે જે કઈ લોજિકલ કોડિંગ લખવું છે સ્ક્રિપ્ટલેટ ટેગ ની અંદર લખવાનું આ ત્રણે ત્રણ એક્ઝામ્પલ આપણે આ એકમાં જ આપી દીધા જોઈએ આનો એક્ઝામ્પલ પ્રેક્ટિકલી સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ અહીંયા આપેલું છે ટાઇટલ આપેલું છે H2 ટેગ થી જસ્ટ પ્રિન્ટ કરાવેલું છે સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ એક્ઝામ્પલ સિમ્પલ એક્ઝામ્પલ છે અહીંયા એક ડિક્લેરેશન નામનો વેરિયેબલ ડિક્લેર કરેલો છે કેવો છે ઇન્ટીજર मतलब के आ टैग छे डिक्लेरेशन टैग छे यहाँ तमे जोई सको छो के आ रीते कमेंट पास करवानी ओके एक्सक्लेमेशन डबल डैश अने आ रीते क्लोज करवानी डिक्लेरेशन टैग आ क्यांय तमने प्रिंट नहीं थाय एज रीते एक्सप्रेशन नी अंदर एने प्रिंट करावेलू छे एक्सप्रेशन इज डिक्लेरेशन आ रीते सिम्पली तमारे आटलू लखी नाखवानू एटले ई तमने एनी वेल्यू आपी देशे त्यार पछी एवी ज रीते आनो बीजो यूज आपणे जोयो तो के काई पेकेज के क्लास तमारे इम्पोर्ट करावा छे तो एना माटे पण एक्सप्रेशन नो यूज थई सके छे न्यू java.util.det के अने त्यार पछी आ स्क्रिप्टलेट आमा तो काई पण तमे प्रिंट करावी सको डिफाइन करी सको अहींया जस्ट डिफाइन करेलू छे दिस इज स्क्रिप्टलेट त्रणे त्रण टेग नो आ एक्जाम्पल आमा आवी गयुं रन करीने जोशो एटले आ रीते तमने बतावशे स्क्रिप्टिंग एलिमेंट्स फर्स्ट मां डिक्लेरेशन जो आप करेलो तो वेरिएबल डिक्लेरेशन तमने वेल्यू बतावशे डिक्लेरेशन इज इक्वल टू स्क्रिप्टिंग एलिमेंट्स एक्जाम्पल हेड में लखे हेडिंग टेग में लखेलो तो हेडिंग टेग टू एक्सप्रेशन डिक्लेरेशन आप वेल्यू आपेली थी जीरो आज आप डेट क्लास लीधेलो डायरेक्टली प्रिंट करे छे। जे वस्तु अहीं कीधी थी कि आटलू तमे खाली लखशो एटले ई बधी वस्तु डिक्लेर तमने डिस्प्ले करी देशे आउटपुट में डेट मेथड शू करशे तो करंट डेट एंड टाइम जावा डॉट यूटील तमारे क्यांय प्रिंट करवानू मेथड क्यांय लखेली नथी आउट डॉट प्रिंट एलन छतां पण तमने अहीं प्रिंट करीने आपे छे रेडी अहीं सीस्टमना डेट एंड टाइम आवशे त्यार पछी दिस इज स्क्रिप्टलेट जे आपणे एज इट इज प्रिंट करावेलू हतुं ए जो अहीं डिक्लेरेशन नी वेल्यू नथी आपेली खाली एने डिक्लेर ज करेलो छे मतलब के बाय डिफॉल्ट एनी वेल्यू हशे जीरो जो अहीं तमे डिक्लेरेशन नी वेल्यू आपी दियो छो वन के आने तमे सेव करीने फरीथी अहीं तमे रन करशो तो एनी वेल्यू तमने प्रिंट करशे वन के आ रीते जे काई तमारे वेल्यू एने डिफाइन करवी छे ने वेल्यू वोट एवर आपवी छे तो बधा चेन्जिस तमारे आ रीते करवाना डिक्लेरेशन इक्वल टू वन छे अहींया जो तमे वन वेल्यू आपशो तो ए वन प्रिंट करशे अहींया आपणे त्रणे त्रण एनी टेग जोई गया स्क्रिप्टलेट डिक्लेरेशन अने एक्सप्रेशन के अहींया आपणा स्क्रिप्टिंग एलिमेंट्स त्रणे त्रण ओवर थैंक यू